सब्सक्राइब करो आ चैनल ने। Majama Chone. Welcome to Angro Presents Kem Chho Kitchen, co-sponsored by Himalayan Delights and Nandi Crystal Sona Masuri Rice. Gujarati loko ma apne jare chana na lot ni baat kariye ne, to tamara magad ma soti pehla su aave. Chana na lot એટલે કે આપણે જ્યારે નાના હતા ને, at least મને ખબર છે કે મારી સાથે એવું થતું હતું કે આપણે તાપમાં રમીને આવીએ તો મમ્મી કહે કે ચણાનો લોટ બરાબર દહીંમાં એનું ફેસ માસ્ક બનાવીને ઘસી ઘસીને કાળા ના પડી જવાય કે બધી રૂમાટી ઉખાડવા માટે પેલી માટીની ઠીકરી લઈને ઘસીંગ. That's one way of using ચણાનો લોટ. The other way is કે નાના છોકરાઓ હોય કબજિયાત, તમને કબજિયાત એટલે ખબર છે ને, constipation. I know એ શબ્દ વપરાય ના વપરાય, અમુક લોકોને એવું થાય કે હાય હાય આવી વાત કરે, પણ કબજિયાત હોય ને તો ચણાનો લોટનું ચાટિયું બનાવીએ, દહીં આદુ મરચાં નાખીને. નાના છોકરાઓને ચાટિયું એટલા માટે કહીએ કારણ કે અંદર બીજું કોઈ શાકભાજી ના હોય, એટલે આમ કરીને ચમચીથી મસ્ત ખાય ને, એવું સરસ પેટ સાફ થઈ જાય, તમારે ચિંતા જ નહીં ને. એટલે એ બીજો ચણાનો લોટનો ઉપયોગ છે. હવે શું થાય કે ચણાના લોટમાંથી આપણે બધી તીખી તમતમતી ફરસાણ ને ગાંઠિયા ને ફાફડા ને એ બધું તો બનાવી શકીએ, પણ તમને કોઈ કહે કે તું મને ચણાના લોટમાંથી ડિઝર્ટ્સ ને મીઠાઈ બનાવી આપ, તો બે ત્રણ વસ્તુ તમને મગજમાં યાદ આવતી હશે. એક તો છે મગસ, મને તો બહુ ભાવે છે, મેથી વાળો મગસ તો એનાથી મોઢામાં પાણી આવી ગયું. અને લાડવા. મગસને લાડવા સિવાય આપણને થાય કે ચણાના લોટનું વળી બીજું શું બનતું હોય, તો મારા મગજમાં એક વ્યક્તિ યાદ આવે છે કે જે તમે એને ગમે તે ઇન્ગ્રેડિયન્ટ આપો ને એ તમને ફર્સ્ટ ક્લાસ ડિઝર્ટ બનાવીને આપી જ દેશે, અને એ છે હેટલ ફ્રોમ મિલ્ક એન્ડ કાર્ડમોમ. કેમ છે? હાય વિશાલ. હાય, હું તમારી સાથે બેક કરવા બહુ એક્સાઇટેડ છું અને હું બધા ગ્રોસરી લેતી આવી છું. અને ગ્રોસરી આપણે ક્યાંથી લાવ્યા? Saywe.com. અને અહીંયા અમે QR કોડ પણ મૂક્યો છે, એટલે તમે સ્કેન કરીને ઘરે બેઠા ગ્રોસરી લઈ શકો છો. આપણે ગ્રોસરીમાં આ બોક્સમાં કંઈક હોય તો અમને બતાવો, આમાં આપણે શું શું લાવ્યા છે. આજના ડિઝર્ટ માટે બેસન, ક્રીમ, બદામ, ઘી, જે વસ્તુ આજ માટે મને બેક કરવાનું હોય ને એ બધી વસ્તુ છે મારી સાથે. ને તમે બીજી પણ ગ્રોસરી પણ આ જગ્યાએથી મંગાવી શકો છો. એટલે હવે મેં કીધું ને કે આપણે ફરસાણને એવું તો કરી શકીએ, પણ I am really excited કે હેતલબેન આજે આપણી સાથે શું બનાવવાના છે, તમે અમને કહેશો? Ghari stuffed Italian wedding cookies. Oh my goodness. જ્યારે મેં ઘારી નામ સાંભળ્યું ને, તમને બધાને ખબર છે કે મને ગાવાનો બહુ શોખ છે. આમ તો તમે મને વૈશાલી તરીકે ઓળખો છો, પણ મને જો તમે સંસ્કાર ટીચિંગ ઉપર ફોલો કરતા હોય ને, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટિકટોક જ્યાં ફોલો કરતા હોય, તો થેન્ક યુ ફોર ફોલોઈંગ મી. પણ ત્યાં એક કમળા માસીનું એવું કેરેક્ટર આવે છે ને કે તમે જોશો ને કે આપણી અંદરની રહેલી ગુજરાતીનેસ છે. તમારા ઘરમાં કમળા માસી હશે, બહાર હશે, અને જો તમે ગુજરાતી ઘરમાં મોટા થયા હોય ને, ચાન્સીસ આર કે તમારા મમ્મી પપ્પા ઘરમાં હાલતા ચાલતા કંઈ ને કંઈ ગાતા જ હોય છે. એટલે તમે તૈયાર છો? એક આપણું ગુજરાતી ગાયન છે કે તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. વાળ તારા ખંભાતી સૂતર ફેણી, ગાલ તારા સુરતની ઘારી. So it's a funny song. If you've never heard it, you have to hear it. But when we said Ghari, that's what I thought of. Ke, you know, in that song, the beauty of a woman is described through all the food items, and that's how we Gujaratis do it. We love our food so much. Ghari ni baat kariye to ghari to badane bo bhave, and especially Diwali time ma to tamne ghari khawani bo maja aave, mithaiyo khawani. અને ઘારીને ઇટાલિયન વેડિંગ કુકીઝની રેસિપી સાથે બેનું લગ્ન થઈ જાય તો શું મજા આવે. તમે હેતલબેનને જો તમે ઇન્સ્ટાગ્રામ પર છો ઘણા સમયથી કે ફેસબુક પર છો, તો યુ ઓલરેડી નો હેતલ. You can find her at Milk and Cardamom, and Hetalben will tell you more about the recipe we're about to create. But પેન ને પેપર લઈ લો ને લખજો બધું, કારણ કે બેકિંગમાં છે ને આશરે કેટલું થોડું મૂકજો થોડું મૂકજો એવું ના ચાલે, એક્ઝેક્ટ મેઝરમેન્ટ જોઈએ, બરાબર ને? હા, નહીં તો પછી હરખી રીતે નહીં કઈ બને. હવે આ રેસીપી Ghari stuffed Italian wedding cookies મારા પહેલી કુકબુકમાં છે, એનું નામ Milk and Cardamom છે, એ એમેઝોનમાં મળે છે. અને નેક્સ્ટ યર મારી બીજી કુકબુક બી આવશે એક, અને આ રેસીપીમાં અંદરનો જે માવો છે ને કુકીની અંદર, એ ઘારી જેવી માવો છે. ઘારીનું એક્ઝેક્ટ નથી, તે લાઈક company idea. Hetal આગળ જાય ને પહેલા હું તમને એક વાત કહી દઉં કે Hetal was born and raised here. અહીંયા જન્મ્યા છે ને અહીંયા જ મોટા થયા છે તો પણ એને આટલું સરસ ગુજરાતી આવડે છે. I commend you for wanting to do this and doing this કે જેટલું ગુજરાતીમાં તમને બધાને આ કૂકીઝ અને રેસિપીનો લાવો મળશે. So thank you. Thank you. I mean મારા બા દાદા મારી સાથે ગુજરાતી બહુ બોલતા પણ ઈ કાઠિયાવાડી ગુજરાતી એટલે બધું એ સોડી અહીં આઈને આ મને કાપી દે ને હવારે શું કરવા જવાના છે આપણે સો મારું ગુજરાતી થોડું કાચું છે પ્રોપર માં પણ કાઠિયાવાડીમાં પાક્કું મારા મતે તો કાઠિયાવાડી ગુજરાતી એટલું મીઠું હોય છે ને કારણ કે જો હું પોતે વડોદરાનું ગુજરાતી બોલું છું અને મારું લગન સુરતી ફેમિલીમાં થયું છે એટલે યુ કેન ઇમેજિન કે કેવા કેવા ગુજરાતી મને અનુભવ છે આ રેસિપી એક્ચ્યુઅલી is the perfect marriage of Gujarati and New Jersey. Mujhe born thayeli and moti thayeli. Because Italian wedding cookies, anya je mujhe moti thay ne, tya vadhar purtu Italian population cha. Ane mara bajuwada badha Italian hata. Ani mane roj kay nau vastu banai deta hu nani hati tyare ane Italian wedding cookies always banavta. And man bo maja avti khawani because any for sugar hoy agle badhe modhe kapda upar badhe choti hoy pan aaj nu je cookies apne je banave che andar ghari jevi feeling che ane barni je vastu che ne ee Italian wari cookie dough che basic dough che ane eggless bhi che agle tamne Diwali Holi eni mate a perfect recipe che I know that you are excited to make cookies. Break. Welcome back to Kem Chho Kitchen, presented by Angro and co-sponsored by Himalayan Delights and Nandi Crystal Sona Masuri Rice. Are you ready for the recipe? So, our recipe is ghee, pista, badam, besan, heavy cream, powdered milk, khand, makhan, vanilla extract, Meethu, Maida, Badam na bhuko aur badam na flour, powdered sugar and thodu extra powdered sugar jo se chhele cookie roll karwa mate. So apne ghari na biscuit ni baat kari aur ghari na cookies ni એટલે તમને એવું વિચારતા નહીં કે ghari ની જેમ આખો અંદર પેલું પડ હશે મેંદાનું ને અંદર ઘીમાં તળેલું હશે કે ચાસણી હશે ઘારી જેવું છે એ ઘારી એક્ઝેક્ટલી નથી ઘારીનો ફ્લેવર આવશે તમને બરાબર ને સો અંદરનું જે માવો બનાવવા માટે પહેલા છે ને ઘી નોનસ્ટિક પેન માં નાખવાનું અને મીડિયમ હીટ ઉપર ગરમ કરવાનું ઘી ઓગળી ગયું એની અંદર હવે બેસન નાખવાનું આ છે ને 2 મિનિટ માટે સોટે કરવાનું એટલે सेकावा देवानो नेनो कलर चेंज થાય ત્યાં સુધી તમને કાચો લોટ ના જોઈએ પેટમાં દુખશે કાચો લોટ ખાશે આઈ મીન પેટ કદાચ સાફ થઈ જાય પણ દુખશે ખરું એટલે આ 2 મિનિટ માટે શેકવા દેવાનો અને જે મોટા ગાંગડા હોય ને એ સ્પૂન ની લઈને તોડી નાખવાના હા એને બરાબર મિક્સ કરી નાખજો બેસન અને ઘી ની સુગંધ બી બદલી જશે અને થોડુંક નટી જેવું So એટલે મને આ એક વસ્તુ હેતલે earlier મને વાત કરી હતી કે જો તમારામાંથી કોઈને nuts ની એલર્જી હોય કદાચ કે તમે કંઈ ના ખાઈ શકતા હોય peanuts હોય મગફળીની હોય સિંગની એલર્જી હોય આ બેસન is a great alternative because એનો ફ્લેવર પણ છે ને એવું નટી જ હોય છે without actually eating the nuts થોડું ડાર્ક કલર થઈ જશે ત્યારે પછી મિલ્ક પાવડર નાખી દેવાનું અંદર હવે મિલ્ક પાવડર છે ને નોન ફેટ મિલ્ક પાવડર યુઝ કરાય અને ડ્રાય માવોનો પાવડર હોય ને ઈ બી ચાલે પણ એને પર બરાબર હલાવીને પેલું જે આપણે ચણાના લોટનું ને ઘીનું મિક્સચર બનાવ્યું હતું ને એમાં બરાબર શાંતિથી મિક્સ કરવાનું એક વસ્તુ મેં નોટિસ કરી છે કે બેકિંગ કરવા માટે છે ને થોડી શાંતિ જોઈએ તમે ઉતાવળ કરો ને તો ના થાય યા હું છે ને નાના છોકરા સાથે બહુ બેક કરું કે જેને છે ને પેશન્સ શીખી શકે યા કેસે ચાલુ રાખવાનો છે આ કરીએ ધીમે એકદમ ધીમે તાપે બરાબર તો નહીતર છે ને આ મિલ્ક પાવડર છે ને બળી જાય હા પણ એટલે મિલ્ક પાવડર અંદર કુક થઈ જાય જરૂરી છે હા હા બરાબર અને આ ભૂકો જેવો લાગશે હા મેં નોટિસ કર્યું છે કે અહીંયા ઘણી રેસિપીઓમાં મિલ્ક પાવડર વપરાય છે આ એક બીજી વસ્તુ પણ છે કે આ રેસિપી તમે જેમ જેમ આગળ વધશે ને તેમ જોતા જશો પણ ઈંડા વગરની છે આ રેસિપીમાં એગ્સ નથી આવતા એટલે જો તમે એગ્સ ના ખાતા હોય તો આ રેસિપી તમે આરામથી બનાવી શકો છો હવે થઈ ગયું છે એટલે નાનો બોલમાં નાખી દેવાનો What? It's very બધે ઉડવા માંડ્યું એટલી સરસ નહીં સુગંધ જેવી ઉડે છે તેમ એ પણ ઉડવા માંડી અને પછી આની અંદર હેવી ક્રીમ નાખવાનો છે અને હેવી ક્રીમ યુઝ કરજો દૂધ નહીં કે હેવી ક્રીમ માં છે ને વધારે પૂરતું ફેટ હોય અને આની માટે જોઈએ તો જે લોકો દૂધ ના ખાતા હોય ને વીગન હોય એ લોકો માટે આની જગ્યાએ બીજું કંઈ વાપરી શકાય ઓટ મિલ્ક નહીતર કોકોનટ હેવી ક્રીમ યુઝ કરી શકે अपन इतने रेगुलर ओट मिल्क ना चले एनु क्रीम आवे ते वापरवान छे जेमा जे बरिस्टा स्टाइल जे होय ने थोडू जाडू होय वापरी शके छे तमे હવે આની અંદર હેવી મિલ્ક ને બધું મિક્સ કરી નાખ્યું છે હવે ખાંડ નાખવાનું હા ખાંડ ને ભેગી દેવાની હવે આ પિસ્તા અને બદામ નો ભૂકો છે આ બ્લેન્ડર માં કરાય ને તે છે ને નાઈફ ની સાથે આમ ચોપ કરાય પણ ઈ બહુ વાર લાગે એટલે યુઝલી બ્લેન્ડર માં નાખી દો સો ચટણી મશીન હોય તો ચાલે એમાં થઈ શકે હા ચટણી મશીન માં થઈ શકે તમારી પાસે કદાચ બદામ ને પિસ્તા ના હોય તો બીજું કઈ વાપરી શકાય કાજુ યુઝ કરાય હેઝલનટ જે નટ્સ જે હોય ને એ બધું ચાલે તે તમારી જે કઈ ઈચ્છા હોય કે સુકા મેવામાં તમે આ એમાં એડ કરી શકો છો અને હા ભૂકો ના કરવું પડે થોડુંક જાડું હોય ને તો ચાલશે એટલે થોડાક દાણા તમારા દાંત નીચે આવે ને એવું રીતે રાખો તો બદામ અને પિસ્તાનો ભૂકો અંદર જાય હવે તમને ઈલાયચી નાખવું હોય ને અંદર તો ઈ ભી નાખાય quarter is સવા good job very nice સવા ટીસ્પૂન ઈલાયચી ભી અંદર નાખાય હવે હું તમને કામે લગાડીશ ચોક્કસ કારણ કે અહીંયા ઉભા બોલવાનું તો મને બહુ સરસ આવડે છે પણ આપણે જોઈએ કે મને આ પણ આવડે છે કે નહીં હવે ટીસ્પૂન એના નાના ગોળ આપણે લાડવા વાળીએ ને તે રીતે નાના પણ આટલામાં નાના એટલા માટે છે કે આ સ્ટફિંગ છે આ એક્ચ્યુઅલ કુકીઝ નથી એટલે એવું નહીં સમજતા કે આટલામાં તો મારું કેવું પેટ ભરાય આ તો અંદર જવાની વસ્તુ છે બરાબર માવો બહુ પોચું છે એટલે છે આમ આમ કરશું તો આ ભૂકો લાઈક તૂટી જશે હા હવે હું પણ ટ્રાય કરી શકું યા ઓકે અને પ્લેટ ની ઉપર મૂકી દેવા હા પણ એવું જરૂરી છે કે તમે 1 ટીસ્પૂન જેટલું જ લો વધારે નહીં લો તમે વધારે લેશો ને તો તમારું કિચન બહુ મોટો થશે હા અને બધા પછી અડધા અડધા કરીને બધા તમારા કૂકી તોડી નાખશે નાના રાખવાના 1 ટીસ્પૂન ની સાઈઝ બહુ સરસ મને તો સુગંધ જોઈને ખાવાનું મન થઈ જાય છે પણ આપણે રાહ જોઈશું છેલ્લે સુધી આ બધા ગોળ થઈ જાય ને ત્યારે પછી ફ્રીઝરમાં નાખવાના એટલે થોડા કડક થાય આપણે એટલે ઉતાવળની કરવાની મેં કહ્યું હતું ને એવું છે કે ફ્રીઝર માટે એટલે આ કુકી કે આપણા ગુજરાતીઓમાં કહેવત છે કે ઉતાવળે આંબા ના પાકે એટલે રાહ જોવી પડે એટલે કુકીમાં પણ એવું છે કે તમે આને પછી ફ્રીઝરમાં મૂકીને થોડીક વાર શાંતિથી તમારે જે કામ કરવું હોય તે ઇન્સ્ટાગ્રામ પર જોઈને મિલ્ક એન્ડ કાર્ડમમ પર જોજો સંસ્કાર ટીચિંગ પર જોજો ટાઈમ પાસ કરજો આઈ નો તમારી ઈચ્છા છે કે આપણે જાણીએ કે ફટાફટ કૂકીઝ બની જાય ને આપણે ખાઈ લઈએ પણ એની માટે થોડી રાહ જોવી પડશે કારણ કે ધીરજના ફળ મીઠા એટલે થોડો નાનો તો બ્રેક લઈશું વેલકમ બેક ટુ અંગુર પ્રેઝન્ટ્સ કેમ છો કિચન કો સ્પોન્સર્ડ બાય Himalayan Delights and Nandi Crystal Sona Masuri Rice. And for a limited time, you get free Gramya oil with a pack of Nandi Crystal Sona Masuri Rice. હવે છે ને Italian wedding cookie નું ડો બનાવવાના છે અને એની માટે માખણ જોશે અને અનસોલ્ટેડ બટર છે cuz દરેક ડિફરન્ટ જે બટર ના બ્રાન્ડ જે હોય ને એની અંદર છે ને ડિફરન્ટ amount of મીઠું નાખે એટલે બધા હરખા ના હોય એટલે થોડાક ખારા હોય થોડાક ના ખારા હોય એટલે સોલ્ટ વગરનું યુઝ કરવું પડે કે તમને જે સોલ્ટ જેની અંદર હોય ને તમને કંટ્રોલ કરવું છે અને એ પણ છે કે મેલ્ટેડ બટર છે એટલે કે માઇક્રોવેવમાં મૂકીને એને મેલ્ટ કરીને એકદમ રની બનાવી દે તો નહીં ચાલે રૂમ ટેમ્પરેચરમાં મેલ્ટ થયેલું બટરને એનું કારણ શું યુ વોન્ટ સોફ્ટન બટર તમે માઇક્રોવેવમાં નાખો ને ઓગળી જાય ને તો પછી હાવ લિક્વિડ થઈ જાય નાવ તમને સોલિડ થોડુંક જોઈએ સોફ્ટ જોઈએ બીકોઝ તમે જ્યારે મિક્સ કરો ને એની અંદર યુ આર એડિંગ એર બબલ્સ ઇનટુ ધ ડો એન્ડ ધેટ ઇઝ એડિંગ વોલ્યુમ રાઈટ વધારે પૂરતું ડો બને ટુ ઇન્સ્યુલેશન એટલે થિંક કે તમે વિન્ડો બાય કરો ને એની અંદર બે ગ્લાસના પેન હોય ને એની વચ્ચે હવા હોય રાઈટ એટલે ઠંડી બહુ ના લાગે ને ગરમી ના લાગે બહુ સેમ થિંગ તમે ઓવનમાં જેમ કૂકી નાખો ને તમે કોઈ કૂકી બનાવી હોય અને કુકી આમ એક જગ્યા આમ જગ્યું હોય ને કામ ઉપર જાય ને આમ બહાર જાય અને બધા હરખા શેપ ના હોય ને તમે હરખી રીતે હલાયું ના હોય અને તમે બટર છે ને ઓગળીયેલું બટર યુઝ કર્યું હોય. Now આપણે છે ને પાવડર્ડ સુગર અંદર નાખશું ને પાવડર્ડ સુગર એટલે સુગર બ્લેન્ડરમાં નાખી ના કરાય. સારું જ કીધું બાકી આપણી ટેન્ડન્સી એવી છે ઘરમાં નથી પાવડર સુગર તો ચાલો બ્લેન્ડરમાં રેગ્યુલર એ ના ચાલે પાવડર સુગર લાવવી પડે. એનું કારણ શું? પાવડર સુગર તમે જે સ્ટોરમાં જે બાય કરો ને એની અંદર છે ને સુગર હોય એટલે ખાંડ હોય અને કોર્ન સ્ટાર્ચ બી હોય. કોર્ન સ્ટાર્ચ એની અંદર જે હોય ને એ આપણે એગ નથી ને આની અંદર એ કોર્ન સ્ટાર્ચ બધું ભેગું રાખે એટલે બધું આમ મેલ્ટ ના થઈ જાય અને હરકી રીતે બધું અને બાઇન્ડ કરીને ચોટાડેલું રાખે કારણ કે આપણે એમાં ઈંડા નથી નાખતા એટલા માટે. એટલે આની અંદર માખણની અંદર હવે પાવડર્ડ સુગર નાખવાનું છે. Add all the powdered sugar in and પછી મીઠું અને પછી મિક્સર સાથે આ હાથથી નહીં થાય તમને મિક્સર જોઈએ એટલે તમે એવું ના ચાલે કે તમે વલોણું લઈને વલાવી શકો કે વિસ્થી કરી શકો તમારે આ મિક્સર જોઈશે આના માટે ખાસ કરીને. યા સો ધીરેથી પહેલા ચાલુ કરવાનું નહીં તો બધે ઉડી જશે. ત્રણ મિનિટ માટે મિક્સ કરવાનું છે પણ એક મિનિટ થાય ને પછી આખું બોલ સ્ક્રેપ કરવાનો એટલે કે બધું લઈ લેવાનું ને એને પાછું બધું પાછું ભેગી દેવાનું અને મિક્સ કરી દેવાનું અને ફરી પાછું મિક્સચર થી લઈને હા અને આ 3 મિનિટ માટે મિક્સ કરવાનું. ખાલી એમ બધું ભેગું થઈ જાય ત્યાં સુધી નહીં 3 મિનિટ માટે. તમે છે ને બધા એર બબલ ઇન્કોર્પોરેટ કરો છો ડો ની અંદર નહીતર પછી છે ને ઓછા કૂકી થશે. હવે આની અંદર વેનીલા એક્સ્ટ્રેક્ટ નાખવાનું છે. વેનીલા એક્સ્ટ્રેક્ટ છે ને પ્યોર વેનીલા એક્સ્ટ્રેક્ટ યુઝ કરવાનું વેનીલા એસેન્સ નહીં અને વેનીલા ઇમિટેશન વેનીલા નહીં. યુ વોન્ટ પ્યોર વેનીલા એક્સ્ટ્રેક્ટ એમાં વધારે પૂરતું એની ફ્લેવર વધારે સારું હોય એટલે તમે જે ઇન્ડિયન સ્ટોરમાં જે મળે છે એ નોર્મલી એસેન્સ હોય છે એટલે તમારે યાદ રાખવાનું કે તમે વાંચો લેબલ ને મેક શ્યોર કે વેનીલા એક્સ્ટ્રેક્ટ લખ્યા છે બિકોઝ એસેન્સ છે ને તેલમાં કે ડિસ્ટિલ્ડ વોટરમાં બનેલું હોય અને એક્સ્ટ્રેક્ટ આલ્કોહોલમાં બનેલું હોય અને એ બી અંદર મિક્સ કરી નાખવાનો 30 સેકન્ડ માટે અંદર ભેગું થઈ જાય ને ત્યાં સુધી જ. હવે આની અંદર આમંડનું ફ્લાવર યુઝ કરવાનું છે. હવે સ્ટોરમાં બે વસ્તુ મળે આમંડ મીલ એટલે બદામની ચામડી સાથે ભૂકો કરેલું હોય એનું લોટ બનાવેલું હોય અને આમંડ ફ્લાવર એ ચામડી વગરનું હોય. લોટ લેવાનો છે બદામનું ભૂકો વાળું જે છોડા વાળું હોય તે નથી લેવાનું. બદામનો લોટની ને વનીલાની ને બધાની સુગંધ એટલી સરસ આવે છે જાણે હમણાં જ ખાઈ લઈએ અને એ બી મિક્સ કરવાનું જ્યાં મિક્સ થઈ જાય ને ત્યાં સુધી એટલે 30 સેકન્ડ 1 મિનિટ લાગશે. હવે પછી બોલને સ્ક્રેપ ધ બોલ ડાઉન અને હવે ફ્લાવર નાખવાનું છે. હવે તમે ફ્લાવર નાખો ને ત્યારે છે ને બહુ મિક્સ નહીં કરવાનું બસ તમે વધારે પૂરતું મિક્સ કરશો ને તો ગ્લુટન બનશે અને ગ્લુટન છે ને એ પ્રોટીન છે મેદામાં હોય અને એ છે ને તમને એવું ચૂઈ ટેક્સચર થાય અને આપણને ચૂઈ કૂકી કડક કૂકી નથી જોતા સોફ્ટ કૂકી જોઈએ છે. તમે બાઇટ કરો ને તો હાવ સોફ્ટ હોય અંદર એટલે હવે મેદા નાખવાનું છે અંદર. તો આ અત્યારે આપણે ઓલ પર્પઝ ફ્લાવર કે મેંદો નાખી રહ્યા છે પણ મારા જેવા કોઈ ગ્લુટન ફ્રી હોય તો એની માટે એ લોકો શું કરી શકાય? એનીમાં અત્યારે સ્ટોરમાં છે ને એવું ફ્લાવર મળે છે ઇટ્સ કોલ્ડ 1-to-1 gluten free pastry flour એટલે 1-to-1 મીનિંગ કે તમે 1 કપ મેદા યુઝ કરો તમે 1 કપ gluten free flour યુઝ કરી શકો અને ફ્લાવર જે હોય ને એ મિક્સ હોય બધા ડિફરન્ટ જુવાર રાઈટ એવું રાઈસ ફ્લાવર ને એવું બધું મિક્સ હોય પણ એ રેડીમેડ પેસ્ટ્રી માટે સ્પેસિફિક આવે છે ને એટલે મેં એકચ્યુઅલી વાપર્યું છે એટલે મને ખબર છે કે એ ગ્લુટન ફ્રી મિક્સ છે ને ઇટ વર્ક્સ રીલી વેલ ઇન પેસ્ટ્રીઝ બેકિંગ વેરી વેલ. હવે આ છે ને હું હાથથી યુઝ્યુઅલી મિક્સ કરું બિકોઝ આ મિક્સરથી છે ને વધારે પૂરતું મિક્સ થઈ જાય ક્યારેક ક્યારેક એટલે હું હાથથી ફોલ્ડ કરું ફોલ્ડ એટલે યુ ગો અરાઉન્ડ ધ બોલ ડાઉન અરાઉન્ડ ધ બોલ એટલે હેતલ એવું કે છે કે એમણે કીધું કે હાથથી મિક્સ કરે છે એટલે આપણી આંગળીઓથી નથી કરવાનું, સ્પેચ્યુલાથી કરવાનું છે, કારણ કે એને સાચવીને કરવાનું છે. આંગળીથી શું થાય કે આપણે રોટલીના લોટની જેમ જો મિક્સ કરીએ ને તો પછી વધારે પડતું મિક્સ થઈ જાય. એટલે સાચવીને આવું પ્લાસ્ટિક નોનસ્ટિકનું કે એવું કંઈ સ્પેચ્યુલા હોય ને આપણે ચબેથો કે તબેથો કહીએ ને એ રીતે. અને સ્ટીલનો નહીં કામ લાગે કારણ કે એ થોડું વળી ના શકે જે રીતે આપણે લોટ માટે જોઈએ. બહુ મિક્સ નહીં કરવાનું. આ એ બધા ડિઝર્ટ માટે કોઈ દી વધારે પૂરતું મિક્સ નહીં કરવાનું. લોટ તમે બ્રેડ બનાવતો હોય તો એ ચાલે, પણ આવા કૂકી કેક એવું બધું કંઈક હોય ને તો વધારે પૂરતું મિક્સ નહીં કરવાનું, લોટ એડ કરો પછી. આઈ નો તમારી બધાની ઈચ્છા છે કે આ ઘારી ને ઇટાલિયન બરિંગ કુકીઝનું મિશ્રણ જે થઈ રહ્યું છે આપણને ચાખવાનું ક્યારે મળશે. ઓલમોસ્ટ ધેર, એટલે નાનો સરખો બ્રેક લઈને હમણાં પાછા આવીએ. Welcome back to Angro Presents Kem Chho Kitchen, co-sponsored by Himalayan Delights and Nandi Crystal Sona Masuri Rice. અને હવે આપણે કૂકીઝ બનાવવા માટે રેડી છે. હવે આપણું ઇટાલિયન વેડિંગ કૂકી ડો થઈ ગયું છે અને આ ઘારીનું જે ફિલિંગ હતું ને એ ફ્રીઝરમાં હતું 10 મિનિટ માટે, એટલે થોડું કડક થઈ ગયા છે. અને આપણે એક ટેબલ સ્પૂન ચમચી જરૂરી છે. એવું નહીં કે ઘરમાં મોટી ચમચી એટલે ચાલી જશે, એવું ના કરતા. આમે જો તમને બેકિંગનો શોખ હોય ને તો આ વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરવાનું બહુ જરૂરી છે. ટેબલ સ્પૂન છે, ટીસ્પૂન બધા મેઝરિંગ કપ માટે. અને પછી આ ટેબલ સ્પૂનનું લાડવો બનાવી નાખવાનું, પછી ફ્લેટન કરી નાખવાનું અને પછી એની અંદર આ જે ફિલિંગ જે છે વચમાં નાખવાનું, ધીરે ધીરે આખું કવર કરી નાખવાનું. એટલે આપણે પૂરણપોળી કે ઘૂઘરા કે એવું કંઈ બનાવીએ ને એમાં જે રીતે વચ્ચે ભરીએ ને એ રીતે ભરવાનું છે. સ્પેશિયલી બેન તમને મદદ કરવું છે? હા ચોક્કસ. ખાવું હોય તો પછી કામ પણ થોડું કરવું પડે ને. તમે ફિલિંગ કરી નાખો ને ત્યારે બેકિંગ શીટ જે પાર્ચમેન્ટ પેપર વાળી જે હોય ને એની ઉપર નાખવાનું. હવે આ બધા ગોળ ગોળ કરીને લાડવા જેવા બનાવી દીધા છે અને મારા બેકિંગ શીટ પેન ઉપર મૂકી દીધું છે અને ઓવનની અંદર 20 મિનિટ માટે બેક કરવાનું છે at 325 ડિગ્રી ફેરનહાઇટ. તમે લોકો જોઈ શકો છો કે આ ઘારી ઇટાલિયન વેરિંગ કૂકીઝ કેટલા સરસ દેખાય છે. તમને આમાંથી એક પકડીને મોઢામાં મૂકવાનું મન થઈ જાય એટલા સરસ છે. અને આ અંદરનું એનું ફિલિંગ છે, એટલે જે ફિલિંગ છે ને એમાં મસ્ત ઘારીનો ટેસ્ટ છે. I will tell you the surprising part મારા માટે છે કે કૂકીઝ છે ને કે મને એવું હતું કે થોડા કડક હશે પણ એકદમ સોફ્ટ છે, પેંડા જેવા લાગે છે. Because we didn't mix the flour too much, કૂકી છે ને એકદમ સોફ્ટ રહે, એટલે ગ્લુટન વધારે પૂરતું નથી બન્યું અને નાઇસ ટેન્ડર બટરી કૂકી બને. ઘારી વાળા ઇટાલિયન વેરિંગ કૂકીઝ ખાવાની એટલી મજા આવી ને. આઈ નો કે હું ગ્લુટન નથી ખાતી પણ મારાથી રહેવાયું નહીં, મારે થોડુંક તો ટ્રાય કરવું જ પડ્યું. પછી ચિંતા નહીં કરતા, મારી દવા લઈ લઈશ. પણ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ ઓન ધ શો. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. અને તમે આ કૂકી બનાવો ને તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર ટેગ કરજો at Milk and Cardamom.